which he has extremely knowledgeable, and as he even the knowledge I was able to share it about. Okay, so I would, you know, we would all appreciate that. Which actually somebody and then, and then J teach it. જે આપણને સમજાવશે જૈનિઝમ વિશે કોઈ બી જે ટોપિક લેવાના છે આપણે સ્પોન્જ નીચે વસાવવાનું છે સ્પોન્જ એટલે શું આપણે જ્યારે આપણે સ્પોન્જ આપણે લઈએ ને પાણી બધું ચૂસી લે બધું રાખે એવી રીતે જે નોલેજ આપશે આજે એ આપણે સ્પોન્જ નીચે લઈએ દેટ ઇઝ માય ઈચ્છા ઓકે બટ જસ્ટ અ લિટલ બિટ ક્લિયરનેસ વિની ચાપીનેસ વિની કેટલી છે એઝ આઈ સેડ યંગ અને એક્સ્ટ્રીમલી નોલેજેબલ બોર્ન ઇન 1981 ઓકે વેરી વેરી યંગ Funcha Shastriji has committed his life for promoting truth and non-violence. He jaapar jai chai ka young crowd ne ke, you know, senior citizens ne bade truth and non-violence saare ne ke promote kare chai. Okay? And he has established his mission, as I said, to promote truth and non-violence in more than 140 countries and also to educate the poor. Amni paase Shastri Libi chai from Shri Pandit Todarmal Digambar Jain Siddhant College, Jaipur, Rajasthan na jai hase hai yaan. आप लोग जानते होंगे कि ये कॉलेज कहाँ पे है ओके और कितनी प्रख्यात यूनिवर्सिटी है ही हैज डिलीवर्ड हिज फर्स्ट लेक्चर ऑन जैनिज्म एट द एज ऑफ 16 माने क्या मतलब आप इस वो शू 16 पर पढ़ते तो हमारे याद नहीं बट इनने एमनो लेक्चर डिलीवर कर दिया एट द एज ऑफ 16 एट पूज्य गुरुदेव श्री कांजी स्वामी जैन टेंपल इन देवला अच्छा एट द एज ऑफ 19 ही हैड मेमोराइज्ड 1500 शास्त्र रिलीजियस बुक्स traveled all over the world and delivered thousands of different lectures. 8,000 hours of audio and video lectures has been recorded in various languages with 120 language hours. As I said, when we use small medium, the language in grasp the lecture must be done in case. Okay? So, without taking more time, because when I come to you, I am going to tell you what you are going to tell you. Please, with a round of applause, welcome to Funcha Shastri. ફોન સાઇલેન્ટ પર મૂકી દેજો બીકોઝ આજે ઇમ્પોર્ટન્ટ હારી ફ્યુચર શાસ્ત્રી વિશે વિડીયો પોઈન્ટ પ્લીઝ कहन राज को करन मन करो महान यह काज आत्मज्ञान की प्राप्ति है मंगलमय सुख साज मंगलमय सुख साज ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા અનાદિ અનંત શુદ્ધ ચૈતન્ય માત્ર છે જ્ઞાન માત્ર છે હું શુદ્ધ ચૈતન્ય માત્ર જ્ઞાન માત્ર ભગવાન આત્મા છું શુદ્ધાત્મા છું પ્રતિ સમય આ જાગૃતિ બની રહે આ જાગૃતિનું નામ ધર્મ છે શરીરની પ્રત્યેક ક્રિયાના કાળે અને વિકલ્પોના વહેતા પ્રવાહના કાળે જ્ઞાનીને નિરંતર જાગૃતિ વર્તે છે કે હું ચૈતન્ય તત્વ આ શરીરની કોઈ પણ ક્રિયામાં અને વિકલ્પોના વહેતા પ્રવાહમાં
ક્યાંય પણ મળ્યું નથી, ભળ્યું નથી. પોતાના ચૈતન્યપણાની આવા પ્રકારની જાગૃતિ, એ જાગૃતિ ધર્મ છે. વર્તમાનમાં આપણે જીવન જીવી રહ્યા છીએ એ જીવનમાં કોઈ હોશ નથી, અવેરનેસ નથી, જાગૃતિ નથી. એક મશીનની જેવું આપણું જીવન છે. અને જ્ઞાનીપણું એનું નામ છે કે તમે કઈ ક્રિયા કરો છો એ મહત્વનું નથી, પણ એ ક્રિયાના કાળે તમારી જાગૃતિ કેટલી છે. જાગૃતિ એ કે આ જે પદાર્થો નજરની સામે આવી રહ્યા છે, એ નજરની સામે રહેલા પદાર્થોની જે સત્તા એક્ઝિસ્ટન્સ છે, એ પદાર્થોની સત્તાનું જે જ્ઞાન થયું, એને જાણ્યું, એ જાણનાર જે ચૈતન્ય તત્વ છે, જે શુદ્ધાત્મા છે, એ શુદ્ધાત્માના જે એક્ઝિસ્ટન્સ એના હોવાપણા ઉપર આજ સુધી આપણી દ્રષ્ટિ નથી ગઈ. સૂર્યનો જે પ્રકાશ છે એ જગતના પદાર્થોને પ્રકાશિત કરે છે, એ આપણને બધાને દેખાય છે. પણ જે સૂર્યનો પ્રકાશ જગત આખાને પ્રકાશિત કરે છે, એ જ સૂર્યનો પ્રકાશ પોતે પોતાને પણ પ્રકાશિત કરે છે. એના ઉપર આપણું ધ્યાન આજ સુધી ગયું નથી. હું આત્મા આખા જગતને જાણું છું, પણ જે આખા જગતને જ્ઞાન વડે જાણે છે, એ જાણનાર આત્મા પોતે પોતાને પણ એ જ જ્ઞાન વડે જાણે છે. આ જે જ્ઞાન છે જે નિરંતર ખર્ચાઈ રહ્યું છે, આત્મામાંથી જ ઉત્પન્ન થતું જ્ઞાન, આત્માને ન જાણીને જગતના પદાર્થોને જાણે છે, એનો સ્વીકાર કરે છે, અને જાણનારાની સત્તાનો સ્વીકાર કરતા નથી. બસ આનું નામ જ બેહોશી છે ને અહીંયા જ અધર્મ છે. એટલે જ્યોર્જ અલ્બર્ટ આઇન્સ્ટાઈન મરતી વખતે કહે છે, મેં મારા જીવનમાં ઘણું બધું શોધ્યું, પણ એને ન શોધ્યો જેણે આ બધું શોધ્યું હતું. હું નથી જાણતો કે મૃત્યુ પછી બીજું જીવન છે, પણ જો મૃત્યુ પછી બીજું જીવન હોય તો હું એને જાણીશ કે જે આ બધું જાણે છે. આપણે બધા જ જાણીએ છીએ કે ચૈતન્ય તત્વ શુદ્ધાત્મા છું, પણ એની અનુભૂતિથી અત્યાર સુધી વંચિત રહ્યા છીએ. જાગૃતિ એ કે શરીરની કોઈ પણ ક્રિયા થતી હોય, એ ક્રિયાના કાળે એ ક્રિયા વિવેકથી થઈ રહી છે કે નહીં, એ ક્રિયા જાગૃતિપૂર્વક થઈ રહી છે કે નહીં, એ મહત્વનું છે. આપણે ખાલી એટલું જ દેખીએ છીએ કે વિવેકપૂર્વક ચાલો, વિવેકપૂર્વક બોલો, વિવેકપૂર્વક ભોજન કરો, વિવેકપૂર્વક પાણી પીવ, વિવેકથી તમારું જીવન જીવો. પણ વિવેકપૂર્વક બોલો એનો અર્થ આપણે એમ લઈએ છીએ કે કોઈને દુઃખ ન પહોંચે એવું બોલો, વિવેકથી બોલો. વિવેકથી ચાલો એટલે કે તમારા પગ નીચે કોઈ જીવજંતુ આવીને મરી ન જાય, વિવેકથી ચાલો. વિવેકથી ખાવો અને પીવો કે અભક્ષ વસ્તુ તમારા અંદર ન જાય, વિવેકથી તમે ખાવા પીવાનું કાર્ય કરો. આપણે વિવેક અને જાગૃતિની આટલી જ વ્યાખ્યા આજ સુધી સાંભળી છે, પણ જાગૃતિ એ છે કે બોલો વિવેકપૂર્વક, એટલે શરીરની ક્રિયા ચાલતી હોય બોલવાની, અને અંતરમાં ચૈતન્ય તત્વ આ શરીરની ક્રિયાનો માત્ર જાણનારો છે, એ આ ક્રિયામાં ક્યાંય પણ નથી. એક વ્યક્તિ અહીંયા બોલી રહી છે અને એ વ્યક્તિનું પ્રતિબિંબ દર્પણમાં સામે પડે છે. વ્યક્તિની બોલવાની ક્રિયા થઈ રહી હોય અને એનું પ્રતિબિંબ દર્પણમાં સામે પડતું હોય, દર્પણ કશું જ બોલતું નથી. દર્પણમાં માત્ર એટલું રિફ્લેક્ટ થાય છે કે અહીંયા સામે કોઈ બોલી રહ્યું છે. હું ચૈતન્ય તત્વ શુદ્ધાત્મા અનાદિથી આજ સુધી કોઈ પણ પ્રકારની દેહની ક્રિયામાં ગયો નથી. જે દેહની ક્રિયા થઈ એ મારા જ્ઞાનરૂપી દર્પણમાં રિફ્લેક્ટ થઈ, એને જાણનાર માત્ર જ હું રહ્યો હતો,
અને આજ સુધી મેં મારું આ વાસ્તવિક સ્વરૂપ ઓળખ્યું નથી, બસ એના કારણે જ નવા નવા ભવોની પરંપરા ઉત્પન્ન થઈ છે. અવેરનેસ, જાગૃતિ એ વર્તે કે શરીરની કોઈ પણ ક્રિયાના કાળે આ ક્રિયા બારમાં થઈ રહી છે, દર્પણમાં એનો પ્રવેશ નથી, મારામાં એનો પ્રવેશ નથી. સાઈડ ગ્લાસમાં પાછળ આવતી ઘણી બધી ગાડીઓ જેનું પ્રતિબિંબ ગ્લાસમાં પડે એ દર્પણમાં પ્રતિબિંબ પડતા આપણે એમ નથી માની લેતા કે બધી ગાડીઓ જે દર્પણમાં રિફ્લેક્ટ થઈ હું એનો માલિક થઈ ગયો. આત્માએ જન્મથી અત્યાર સુધી અને અનાદિકાળથી આજ સુધી આ જ કર્યું છે કે આ શરીરના જે પરમાણુઓ છે આત્માના જ્ઞાનરૂપી દર્પણમાં રિફ્લેક્ટ થાય છે. આત્મા એને જાણે છે, આત્માના જ્ઞાનમાં એ પદાર્થો આ પરમાણુનો જથ્થો જણાય છે. જ્યારે આ પરમાણુનો જથ્થો આત્માના જ્ઞાનરૂપી દર્પણમાં જણાય છે, અજ્ઞાની ભ્રમથી એમ માની લે છે કે આ પરમાણુઓ મારા થઈ ગયા. પોતાના દર્પણમાં જગતની કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ પડવાથી વસ્તુનો માલિક હું નથી થઈ જતો, હું મારા દર્પણનો જ માલિક છું. આ જ્ઞાન દર્પણ, ચૈતન્ય દર્પણ, પૂર્વે જે જે દેહોને મેં ધારણ કર્યા એ બધા દેહોમાં પોતાપણું કરી ચૂક્યા. અત્યારે આ જેટલા પરમાણુઓ અહીંયા દેખાઈ રહ્યા છે એક પણ પરમાણુ એવો નથી કે આ આત્માએ પૂર્વે શરીર રૂપે એ પરમાણુને ધારણ ન કર્યો હોય. એ કીડીના, માખીના, મચ્છરના, ગાય ભેંસના પરમાણુઓ અત્યારે બિલકુલ અનનોન થઈ ગયા છે. એ કોઈ પરમાણુ બીજા નથી, જે આ નજરની સામે દેખાઈ રહ્યા છે એ જ પરમાણુની ફોર્મ ચેન્જ થઈ છે. જે પરમાણુઓ અત્યારે આ શરીર ઉપર અત્યારે અહીંયા દેખાઈ રહ્યા છે એ પરમાણુની પણ એ જ દશા ભવિષ્યમાં થવાની છે. અને આ જાગૃતિ રહે કે એક દર્પણ અહીંયા લીધું છે અને સામે આ દિવાલ છે, એ દિવાલ દર્પણમાં રિફ્લેક્ટ થાય છે. દિવાલ દર્પણમાં રિફ્લેક્ટ થવાથી દિવાલ દર્પણમાં મળી જતી નથી. અને આ દર્પણને જ્યારે હું આમથી આમ કરું છું ત્યારે સામેની દિવાલ આ દર્પણમાં રિફ્લેક્ટ થાય છે પણ દર્પણ ફૂટી જતું નથી. આ દિવાલના પ્રતિબિંબ ન થવાથી અને આ દિવાલના પ્રતિબિંબ થવાથી દર્પણને કોઈ ફરક પડતો નથી, દર્પણ જેવું છે એવું છે. આ સિમેન્ટની બનેલી જે દિવાલ છે એ દિવાલ અત્યારે આ દર્પણમાં રિફ્લેક્ટ થાય છે. આવી રીતે ચારેય દિવાલમાં દર્પણ એ દિવાલની તરફ, ચારેય દિવાલ તરફ ફરે, એક પણ દિવાલ દર્પણમાં મળી નથી જવાની. કે દર્પણનો સ્વભાવ છે કે એમાં રિફ્લેક્ટ થાય પણ એમાં એકમેક ન થાય. એવી રીતે આ મનુષ્યનું જે શરીર છે આ એક દિવાલ છે, આ એક રાખની ચણેલી દિવાલ જ્ઞાની દેખે છે. એ રાખ થવાની છે એમ નહીં, વર્તમાનમાં જ રાખની ચણેલી દિવાલ દેખે છે. મૃત્યુ થતા જ્ઞાનીને નવીનતા લાગતી જ નથી કે પહેલેથી જ રાખની ચણેલી દિવાલ એને દેખી હતી. રાખની ચણેલી દિવાલ આત્માના જ્ઞાનરૂપી દર્પણમાં અત્યારે જણાઈ રહી છે, રિફ્લેક્ટ થઈ રહી છે. અહીંથી મૃત્યુ થયું, આવતા ભાવમાં દેવગતિમાં જન્મ થયો. હવે દેવગતિની અંદર ત્યાં દેવનું જે શરીર છે એ બીજી દિવાલ છે, આત્માનું જ્ઞાન દર્પણ એનું એ જ છે. ખાલી દર્પણ અહીંથી ફરીને બીજી દિવાલ તરફ વળી ગયું, એના તરફ એવું એ દિવાલ તરફ વળ્યું. હવે બીજી દિવાલ એ આત્માના જ્ઞાન દર્પણમાં રિફ્લેક્ટ થાય છે. આત્મા દેવગતિમાં ગયો પણ દેવનું જે શરીર હતું એ આત્માના જ્ઞાન દર્પણમાં મળ્યું નહીં. આવી રીતે ચારેય ગતિમાં આત્મા પરિભ્રમણ કરે છે પણ એક પણ ગતિનું એક પણ શરીર એ આત્માના જ્ઞાનરૂપી દર્પણમાં મળ્યું નથી. અને આ જ એક વાસ્તવિકતા છે, સત્ય છે. અને એ સત્યના પરિચય વિના, એની ઓળખાણ વિના, અનુભવ વિના આત્મા અનાદિકાળથી અનંત દુઃખ ભોગવે છે. ને એટલા માટે જ આજે જેના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ, પરમ કૃપાળુ દેવની આ અણમોલ રચના છે જે આત્મસિદ્ધિ શાસ્ત્ર. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પરમ કૃપાળુ દેવ આ જ વાત કહે છે કે તમે આત્માને આજ સુધી દેખ્યો નહીં, જાણ્યો નહીં, અનુભવ્યો નહીં, બસ એના કારણે તે અનંત દુઃખ ભોગવ્યો છે. પોતાના સ્વરૂપની જાગૃતિ બની રહે
આ જાગૃતિ ધર્મ છે. એ જાગૃતિ બની રહી કે હું ક્યાં સુધી છું, એક પોતાના ચૈતન્ય તત્વની અનુભૂતિ કે ક્યાં સુધી મારો ફેલાવ છે. ગોળને અહીંયા એક પડીકામાં બાંધીને લાવવામાં આવ્યો, ગોળ અહીંયા ટેબલ પર મૂકવામાં આવ્યો. આપણે બધા જ દેખીએ છીએ ગોળ અમેરિકામાં છે, ગોળ અહીંયા કોલંબસમાં છે, ગોળ પ્રવચન હોલમાં છે, ગોળ ટેબલ ઉપર છે. હવે ગોળ હાથમાં છે અને મોઢામાં છે, પેટમાં છે. આપણે આટલા સુધી જ ગોળને દેખ્યો છે, પણ આ ગોળ ત્યાં ક્યાંય નથી. ગોળ ક્યાં છે કે જ્યાં મીઠાશ છે, મીઠાશની બહાર ગોળ ક્યાંય નથી. ગોળ અમેરિકામાં નહીં, એની મીઠાશની બહાર ક્યાંય નથી. આ એનું સ્વરૂપ થયું, આ એનો સ્વભાવ થયો, એની અસલી વાસ્તવિકતા થઈ કે પોતે પોતાના મીઠાશની બહાર ક્યાંય નથી. અને આ જાગૃતિ વર્તે કે હું ચૈતન્ય પરમાત્મા ક્યાં છું. હું અમેરિકામાં નથી, હું કોલંબસમાં નથી, હું પ્રવચન હોલમાં નથી, હું મારા ચૈતન્ય પરમ, હું પોતાના ચૈતન્ય ચૈતન્ય ચૈતન્ય. આ જ્યાં પણ ચૈતન્યપણું જ્ઞાન, આ દેહરૂપી દેવળમાં ચૈતન્ય સ્વભાવી, જ્ઞાન સ્વભાવી, એ જે બસ એ ચૈતન્ય તત્વની બહાર, આ જ્ઞાનની બહાર મારું ક્યાંય ફેલાવ નથી. અને આ જ અવેરનેસ કે હું એની બહાર ક્યાંય ફેલાયો નથી. અને એટલો જ જેણે પોતાનો ફેલાવ માન્યો છે. હવે વસ્તુ અહીંયા પડી છે ને વસ્તુ અહીંયાથી દૂર જઈને સામે જાય, એને એક જાગૃતિ વર્તે છે, મારું ચૈતન્ય પણ અહીંયા પ્રગટ છે. જ્ઞાનની જે જ્યોતિ એ ચૈતન્યની જ્યોતિ, જેમ દીપકની જ્યોતિ અહીંયા છે, એ જ્યોતિ વડે પદાર્થો પ્રકાશિત થાય છે. અંધારું હોય તો એ પદાર્થ દેખાતા નથી, દીપકની જ્યોતિ વડે એ પદાર્થ પ્રકાશિત થાય છે. અને એ પદાર્થમાં કાગળ પણ છે, અને કાગળ ઉપર પાણી પડ્યું, એ કાગળ વેર વિખેર થઈ ગયું, કાગળ ફાટી ગયું, એ એવું થયું કે કાગળના પરમાણુ ઓળખાતા પણ નથી. પણ જે આ દીપકની જ્યોતિ એ કાગળના પરમાણુના વેર વિખેર થવાથી ઓલવાઈ જતી નથી, કારણ કે એ જ્યોતિની જે સત્તા એક્ઝિસ્ટન્સ પોતાનાથી છે, એના વડે જે કાગળના પરમાણુઓ દેખાતા હતા, ખબર પડતા હતા, એના કારણે નહીં. આ શરીરના પરમાણુઓના કારણે મારું અસ્તિત્વ છે જ નહીં. અને આવી જાગૃતિ જો દરેક સમયે આપણને વર્તે તો જગતની કોઈ પણ ઘટના આત્માના દુઃખનું કારણ બનતી નથી. એક એવો ભેદ, એક એવી દૂરી, ડિસ્ટન્સ તમે દરેક સમયે રિયલાઇઝ કરો છો પોતાની વચ્ચે અને આખા જગતની વચ્ચે. એ ભ્રમથી જ એવું માનેલું હતું કે બે વસ્તુ એક છે, એ એક નથી. એક જ રૂમની અંદર 100 બલ્બના પ્રકાશ, એ 100 બલ્બનો પ્રકાશ એક સાથે એક રૂમમાં આપણને જોઈએ કે ભેગો થયેલો છે. એમ દેખાય છે કે 100 બલ્બનો પ્રકાશ એકબીજાની સાથે મળી ગયો છે. એ પ્રકાશ અહીંયા આ રૂમમાં 100 બલ્બનો પ્રકાશ મળેલો છે, પણ એ મળ્યો નથી. 100 બલ્બનો પ્રકાશ એકબીજાને મળ્યો નથી ત્યાં પણ એ જુદો છે. આમ લાગે કે બધા પ્રકાશ અત્યારે એક સાથે છે, પણ એક સ્વિચ ઓફ કરી તો પ્રકાશ થોડો ઓછો થયો, બીજી સ્વિચ ઓફ કરી પ્રકાશ થોડો ઓછો થયો, ત્રીજી સ્વિચ ઓફ કરી હજી ઓછો થયો. જો એ 100 બલ્બનો પ્રકાશ એકબીજામાં મળી ગયો હોત તો એક બલ્બનો પ્રકાશ એ બંધ થતા તે બધો પ્રકાશ એ ઓલવાઈ જવો, બધો બંધ થઈ જવો જોઈએ. પણ એક જ બલ્બનો પ્રકાશ એ જ ઓછો થયો, બાકીના 99 બલ્બના પ્રકાશ છે. એનો મતલબ એ થયો કે 100 બલ્બનો પ્રકાશ જ્યારે હતો ત્યારે પણ આજે એક જે અત્યારે નથી રહ્યો એ સેપરેટ હતો, ઇન્ડિવિજ્યુઅલ હતો, એ પણ ત્યાં પોતે બધા સાથે મળેલો નહોતો. એ મેટર છે, એ પુદ્ગલ છે, એ જડ છે. અને જડની જે જ્યોતિ છે, જડનો જે પ્રકાશ છે, એ જડનો પ્રકાશ જો જડના પ્રકાશમાં મળી ન જતો હોય તો આ જ્ઞાનની ચૈતન્ય જ્યોતિ એ આ જડ એવા શરીરમાં કેવી રીતે મળી શકે? અત્યારે એવો ભ્રમ થાય છે કે આ મળેલા છે. એ જ્ઞાનની જ્યોતિના જુદાપણાના સેપરેટ હોવાની અનુભૂતિનું નામ જ આત્માની અનુભૂતિ છે.
એ જ આત્મજ્ઞાનની પ્રાપ્તિ છે. ત્યારે તમે પોતાને દરેક સમયે જુદા રિયલાઇઝ કરો છો. કોઈ પણ વ્યક્તિ તમે તમારા સદગુણ ગાય છે, કોઈ વ્યક્તિ તમારા દુર્ગુણ ગાય છે. દર્પણની સામે દર્પણના ગુણગાન ગાવામાં આવ્યા કે દર્પણના ત્યાં સદગુણ વર્ણવામાં આવ્યા એ દર્પણને કંઈ નથી. દર્પણ માત્ર જેમ છે તેમ છે. આ જ રીતે અનઅફેક્ટેડ એવી દશા પ્રગટ થવી કે જગતની કોઈ પણ ઘટના તમારા આત્માને પ્રભાવિત નથી કરતી, એનું નામ જ વિતરાગ દશા છે. તમારી ક્રિયા કોઈ બદલાતી નથી, ક્રિયા તમારી એ ચાલતી રહી, પણ અંદરથી તમારી તન્મયતા જે હતી એ તન્મયતા છૂટી પડી ગઈ. તમારી એ તન્મયતા ત્યાં રહી નહીં અને તમે પોતાને એ રીતે સેપરેટ રિયલાઇઝ કરો છો. હવે પોતાના ઘરમાં જ્યારે બેલ વગાડો છો ત્યારે તમને જાગૃતિ વર્તે છે કે ગેસ્ટ હાઉસનો દરવાજો તમે ખટખટાવ્યો છે. હવે માલિક બનીને નહીં, મહેમાન બનીને ઘરમાં પ્રવેશ કરો છો એ અવેરનેસ. કારણ કે મૃત્યુની ઘડી જે છે એ દુઃખની ઘડી એટલા માટે જ છે કે પહેલેથી એ તન્મય થઈ ગયેલો હતો. વારંવાર વસ્તુઓની સાથે રહીને એક એવો ભ્રમ થઈ જાય છે કે હું વસ્તુનો માલિક છું. રોજ રોજ એક જ ઘરમાં જઈ જઈને એક એવો ભ્રમ થવા લાગે છે કે આ તો હંમેશા માટે હવે મારું થઈ ગયું છે. એ જે બેહોશી છે એ બેહોશીમાંથી બહાર નીકળવાનું નામ જ ધર્મ છે. ધર્મ બીજું કશું જ નથી. અને એ રીતે તમે દેખો તો જગતમાં પછી બીજું કંઈ નથી દેખાતું. જ્યાં ચૈતન્ય તત્વ દેખ્યો ત્યાં પરમાત્માનો મેળો દેખાય છે અને તમે એને પરમાત્મા તરીકે દેખો છો. હવે એ ચામડું નથી દેખાતું, આંખ નથી દેખાતી, કાન નથી દેખાતા, એ માંસનો ઢગલો એ નથી દેખાતો. એ માખી જેવી એટલી પાતળી પાંખ જે માખીની છે એટલી પાતળી ચામડી કે જે ચામડીથી આ શરીરને મઢવામાં આવ્યું છે અને એટલી જ પાતળી ચામડી માખીની પાંખ જેવી કે જેનાથી આ શરીરને મઢવામાં આવ્યું છે અને એ થેલી જે છે એની અંદર ભરેલું છે માંસ હાડકા લોહી પસને પરું. અને પછી ક્યારે પણ એ વાતને સ્વીકારતો નથી, માનતો નથી જ્યારે એવું અનુભવમાં આવે કે હું ચૈતન્ય પરમાત્મા છું. પોતાના ચૈતન્ય પરમાત્માપણાની અનુભૂતિ થતા એવો કયો પુરુષ હોય જે પોતાને હાડકું માને ને પોતાને માંસ માને, પોતાને લોહી માને. અને જ્યારે પોતાને હાડકું લોહી અને માંસ માનતા નથી તો એ જીવ પોતાને શરીર પણ માનતો નથી. કારણ કે શરીર તો આ બધાનું કલેક્શન છે. જ્યારે હાડકું માંસ ને લોહી એ બધું હું નહીં તો હું શરીર કેવી રીતે થયો? અને ત્યારે તે દેહ છતાં દેહાતીત દશા પ્રગટ થાય છે. એ દેહાતીત દશાને કૃપાળુ દેવ જ્ઞાનીની દશા કહે છે. એટલા માટે હે ચૈતન્ય પરમાત્માઓ, આ જાગૃતિ વર્તે. અવેરનેસ ઇઝ ધ સુપ્રીમ રિલિજિયન. ઇટ ડઝન્ટ મેટર વોટ ડુ યુ ડુ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ યુ શુડ બી અવેર ઈચ એન્ડ એવરી મોમેન્ટ દેટ યુ આર ધ સોલ ફૂલ ઓફ નોલેજ એન્ડ ઇન્ફાઇનાઇટ એટ્રીબ્યુટ્સ. In spite of living with body, you are not with body and you only realize that you are not with the body. You are completely separate. People will see you are with body and material outer objects. But you only realize that you are not with the body. You feel yourself completely separate from the body. And you have realized that all types of impure feelings are momentary. You can see that all feelings are transient, impermanent. And the substance who knows this all types of impure feelings is not momentary. It is eternal and it is the soul. I am the soul. And you will realize awareness. Awareness is the supreme religion. Awareness. Sharir ni koi pan kriya. પછી ત્યારે તમે આ દેહમાં રહીને દેહથી પાર થઈ ગયા છો. આ દશા પ્રત્યેક આત્મામાં એવી પ્રગટ થઈ શકે છે અને જગતની કોઈ પણ ઘટના તમને પ્રભાવિત કરતી નથી. પહેલેથી એ તૈયારીમાં તમે રહો છો. એક વ્યક્તિએ પોતે પાણી આવશે તો પાણી આવશે તો એ ભયથી અને ડરથી એ વ્યક્તિએ પોતે પોતાની ચારેય બાજુ દિવાલ બનાવી દીધી કે કદાચ એ પાણી આવે તો હું મરું નહીં, હું બચી જાઉં.
નવ દિવસ સુધી પાણી ન આવ્યું અને દસમા દિવસે પાણી આવ્યું પણ દિવાલ હતી, તો આ વ્યક્તિ બચી ગઈ. એ દિવાલ એ વ્યક્તિને નવ દિવસ સુધી કામમાં ન આવી પણ દસમા દિવસે કામમાં આવી. એ દિવાલ એ દસમા દિવસે એ વ્યક્તિને પાણીથી બચાવ્યું. એ નવ દિવસ સુધી દિવાલ કામમાં ન આવી એવું એ વ્યક્તિ માને છે, પણ ખરેખર એમ નથી. એ દિવાલ એને એક દિવસ નહીં, એક સમય પણ, એક મોમેન્ટ પણ એવી નથી કે એને દિવાલ યાદ ન આવે. એ દિવાલ જે છે એને ઉપયોગમાં ન આવી હોય, દિવાલ એને ઉપયોગમાં ન આવી હોય. રોજ સમયે સમયે એને દિવાલ કામમાં આવતી હતી. દસમા દિવસે એ દિવાલે આ વ્યક્તિને પાણીથી બચાવ્યો છે, અને નવે નવ દિવસ સુધી એ દિવાલે આ વ્યક્તિને પાણી આવવાની ચિંતાથી બચાવ્યો છે. ભલે પાણી આવ્યું નહીં પણ એ ચિંતા ન રહી. દરેક સમયે આ જાગૃતિ રહે કે જીવનમાં પ્રતિકૂળતા આવે કે ન આવે, એવી ઘટના જીવનમાં ઘટે કે ન ઘટે, જ્યારે એક અવેરનેસ પ્રગટ થઈ તમે એક દિવાલ તૈયાર કરી દીધી, હવે તમે નિર્ભય જીવન જીવો છો, ઘટના ઘટે કે ન ઘટે, એ દશાને માટે આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના થઈ છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર એક એવું શાસ્ત્ર છે, એના માટે થોડો ટૂંકો પરિચય આપું. કારણ કે આપ જેમ જાણો છો, અમે અત્યારે વર્લ્ડના 142 કન્ટ્રીઝમાં આ મિશન લઈને અત્યારે નીકળ્યા છીએ. વિશ્વના 142 દેશોની યાત્રા, અને આત્મસિદ્ધિ શાસ્ત્ર મિશન છે કે જે શાસ્ત્રનું દુનિયાની 415 ભાષાઓમાં અને 142 દેશોની 415 ભાષાઓમાં અમે આનું ટ્રાન્સલેશન કરી રહ્યા છીએ. અને આ યુએસએ 56મો દેશ છે. 55 દેશમાં આની પહેલા મિશન અમારું સફળ થયું. અમે અત્યારે 56મા દેશની અહીંયા યાત્રા કરીએ છીએ. 96 લેંગ્વેજીસમાં આત્મસિદ્ધિ શાસ્ત્રનું અનુવાદ થઈ ચૂક્યું છે. ભાવના એ છે કે વિશ્વના ખૂણે ખૂણે વિતરાગી પરમાત્માની આ વાણી પહોંચે, પ્રિઝર્વેશન થાય, કોઈ સુનામી આવે, સેન્ડી, પ્રલય, કોઈ એવા વાવાઝોડા, તોફાન, કશું થાય ને વર્લ્ડ વાઇડ ડિસ્ટ્રક્શન થાય, અને એક જગ્યાએ પણ જો વિતરાગી પરમાત્માની વાણી જો પ્રિઝર્વ થઈને રહે, તો હજુ 18,500 વર્ષ પંચમકાળના અંત સુધી આ પરમાત્માની વાણી જગતના જીવો માટે ઉપકારી બનીને નીવડે. એટલા માટે આ શાસ્ત્રનું મિશન લઈને અમે અહીંયા આપના કોલંબસ શહેરમાં અહીંયા આવ્યા છીએ. આત્મસિદ્ધિ શાસ્ત્ર એક એવું શાસ્ત્ર છે, મહાત્મા ગાંધીના જે આધ્યાત્મિક ગુરુ તરીકે ઓળખાય છે પરમ કૃપાળુ દેવ. મહાત્મા ગાંધીજીએ પોતાના જીવનમાં, પોતાની ઓટોબાયોગ્રાફીમાં આ લખ્યું, આત્મકથામાં લખે છે, હું મારા જીવનમાં ત્રણ મહાન વ્યક્તિઓના સંપર્કમાં આવ્યો, રસ્કિન, ટોલ્સ્ટોય અને રાયચંદભાઈ શ્રીમદ રાજચંદ્રજી. અને સૌથી વધારે હું પ્રભાવિત થયો શ્રીમદ રાજચંદ્રજીથી, કારણ કે હું વ્યક્તિગત રૂપે રાયચંદભાઈના સંપર્કમાં આવ્યો હતો. મહાત્મા ગાંધીજીએ શ્રીમદ રાજચંદ્રજીને 27 પ્રશ્ન પૂછ્યા હતા. એ 27 પ્રશ્ન આફ્રિકાથી પૂછ્યા હતા પત્ર લખીને. અને ગાંધીજી અન્ય ધર્મથી એટલા પ્રભાવિત થઈ ગયા હતા, એ 27 પ્રશ્ન જ્યારે પૂછ્યા, ગાંધીજી પોતે એટલા કન્ફ્યુઝ હતા, પોતે અન્ય ધર્મના અંદર પરિવર્તન કરવાના હતા. 27 પ્રશ્નોના ઉત્તર જ્યારે ગાંધીજીને મળ્યા, ગાંધીજી પોતે ભારત આવી ગયા. અને ગાંધીજી અને કૃપાળુ દેવ વચ્ચે જે 27 પ્રશ્નો અત્યારે આપણી પાસે અવેલેબલ છે ક્વેશ્ચન આન્સર ફોર્મમાં, પણ ગાંધીજીએ કીધું કે મને મારા જીવનમાં વ્યક્તિગત રૂપે જે સત્ય અને અહિંસાના સિદ્ધાંતો, જે આપણો આજનો બીજો વિષય જે અહિંસા રાખ્યો છે, સત્ય અને અહિંસાના સિદ્ધાંતો જે મેં મારા જીવનમાં શીખ્યા છે એ મને રાયચંદભાઈ થકી શીખવા મળ્યા છે. ભારતને આઝાદી મળી, આપણે જાણીએ છીએ કે સત્ય અને અહિંસાના બળ ઉપર, અને પરમ કૃપાળુ દેવના થકી ગાંધીજીને આ ઘણું બધું સત્ય અને અહિંસા વિશે જાણવા મળ્યું, શીખવા મળ્યું. ને એટલા માટે જ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પરમ કૃપાળુ દેવે ક્યાંય પણ કોઈ પણ ધર્મનું નામ લીધા વગર આત્માનું સ્વરૂપ સમજાવ્યું છે. એટલા માટે જ તે અમે
આ શાસ્ત્રને લઈને ચર્ચમાં પણ જઈએ, જેમ તમને કહ્યું 142 દેશોની 415 ભાષાઓમાં ટ્રાન્સલેશન થઈને 1,00,000 સ્થાન ઉપર દુનિયામાં એસ્ટાબ્લિશ કરી રહ્યા છીએ, એમાં આપનું ઘર પણ જોડાઈ જશે. ઘરે ઘરે, ઓફિસમાં, ફેક્ટરીઝમાં, યુનિવર્સિટીમાં, કોલેજમાં, ઇન્સ્ટિટ્યૂટ, સ્કૂલ્સ, સાથે સાથે નેશનલ લાઇબ્રેરીઝ, પબ્લિક લાઇબ્રેરીઝ, એની સિવાય એમ્બેસીઝ, કોન્સ્યુલેટ, એની સાથે સાથે ચર્ચ, મસ્જિદ, બુદ્ધિસ્ટ વિહારા, હિન્દુ ટેમ્પલ, શિવ ટેમ્પલ, રામ ટેમ્પલ, શ્વેતાંબર, દિગંબર, બધા જે દેરાસરો, મંદિરો, એની સાથે સાથે પ્રિઝન, હોસ્પિટલ્સ, રેસ્ટોરન્ટ અને પાગલખાના સુધી પણ આત્મસિદ્ધિશાસ્ત્રને પહોંચાડી રહ્યા છે. એના કારણો છે કે આ વાણી વિતરાગી પરમાત્માની પ્રત્યેક આત્મા માટે છે. એટલા માટે શ્રીમદ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં ક્યાંય પણ એ શબ્દનો પ્રયોગ ન કર્યો, ક્યાંય પણ જૈન શબ્દનો પ્રયોગ ન કર્યો. અને એટલા માટે આ શાસ્ત્ર એટલું એક્સેપ્ટેબલ થાય છે દુબઈ જેવા દેશની અંદર, નેશનલ લાઇબ્રેરી ઓફ યુએઈના અંદર, દુબઈ પબ્લિક અલરાસ લાઇબ્રેરીમાં, અલગ અલગ નેશનલ લાઇબ્રેરી ઓફ ત્યાં શારજાના અંદર પબ્લિક લાઇબ્રેરીમાં, પહેલી વખત દુબઈની મોટા મોટી લાઇબ્રેરીમાં મુસ્લિમ ધર્મ સિવાયનું કોઈ શાસ્ત્ર એ લોકોએ એક્સેપ્ટ કર્યું હોય તો આત્મસિદ્ધિ શાસ્ત્ર છે. એક જ કારણ કે આમાં જૈન ધર્મની વાત નથી, આ જીવ માત્રનો ધર્મ છે, આ તમારા માટે છે, બધા માટે છે. આપણે તે એક સિમ્બોલ લગાડીને આ વાણીને જે આ કમ્યુનિટીના અંદર બાંધીને રાખી હતી, અમે એને સ્પ્રેડ કરવા માટે એક જ કે આ જૈન નહીં, આ જીવ માત્રનો ધર્મ. પછી એ કહ્યું કે મુસ્લિમ હોય, જો તને આમાં મોહનો ભાવ છે તો તું દુઃખી થઈશ. આ ગ્લાસ જે નીચેથી પડ્યો અને તને મોહ હતો તો તું દુઃખી થયો. ક્રિશ્ચિયન બાજુમાં છે પણ એને મોહ નહોતો, એને માન્યું નહોતું કે મારો છે, તો એને દુઃખ ન થયું. ઇન્સિડેન્ટ તો થયો પણ ઇન્સિડેન્ટથી દુઃખ નથી થતું, એમાં અટેચમેન્ટથી દુઃખ થાય છે. આ સ્વરૂપ બધા માટે સરખું છે, ખાલી જૈનો માટે નહીં. પછી એ ક્રિશ્ચિયન હોય કે મુસ્લિમ હોય, જો તમારે સુખી થવું હોય તો આ સિદ્ધાંત છે, આ જીવ માત્રનો ધર્મ છે. અને એ કહીને અત્યારે મસ્જિદની અંદર પણ, મક્કા મદીના પછી ઇન્ડોનેશિયાની મસ્જિદ, સાઉથ ઇસ્ટ એશિયાના અંદર મસ્જિદ ઇસ્તિકલાલના અંદર, જકાર્તામાં આત્મસિદ્ધિ શાસ્ત્ર લઈને અમે ગયા. એવી એવી જગ્યાઓ પર ચર્ચમાં, સુરાબાયાની અંદર માવાર શારોન ચર્ચ, જે સાઉથ ઇસ્ટ એશિયાનું મોટા મોટું ચર્ચ, એવી જગ્યાએ પણ આત્મસિદ્ધિની સ્થાપના થઈ. બધે જ જઈને આ વાણીને આપણે બાંધીને નથી રાખવી. થોડા વર્ડમાં ફ્લેક્સિબિલિટી રાખો, આગ્રહને જડતા છોડી દો. દિગંબર, શ્વેતંબર એ આગ્રહ છોડ્યો, હવે જૈનનો પણ આગ્રહ છોડીને સ્વરૂપને પ્રાયોરિટી આપો. સ્વરૂપનો મતલબ એ છે કે હું એક શુદ્ધાત્મા છું, આ સ્વરૂપ થયું. અટેચમેન્ટથી દુઃખ છે એ લોકોને અમે કહીએ કે ત્રણ લોકો છે, આ ત્રણ વ્યક્તિ છે. પહેલી વ્યક્તિ કે જેમાં મને લવ છે, બીજી વ્યક્તિ જેમાં મને હેટ છે, અને ત્રીજી વ્યક્તિ જેમાં મને લવ હેટ કંઈ નથી. તો જેમાં મને પ્રેમનો ભાવ છે મારાથી દૂર જાય છે, હું દુઃખી થાઉં છું. જેમાં મને દ્વેષનો ભાવ છે એ મારી નજીક આવે છે ને હું દુઃખી થાઉં છું. અને જેમાં રાગ દ્વેષ કંઈ નથી, પ્રેમ નફરત કરતો નથી, એ જાય કે આવે કંઈ નથી થતું. તો દુઃખથી મુક્ત થવાનો આ જ ઉપાય છે, યુ રિનાઉન્સ ઓલ ટાઈપ્સ ઓફ ફિલિંગ્સ ઓફ અટેચમેન્ટ, લવ એન્ડ હેટ, એન્ડ જસ્ટ બી ન્યુટ્રલ. ધીસ ઇઝ ઓનલી ધ વન વે ટુ ગેટ રિયલ હેપીનેસ, અલ્ટિમેટ બ્લીસ. અને આ બધા માટે એક સરખું છે, કોઈના માટે ભેદ નથી. હવે આમાં એ જૈન લગાડ્યું કે ન લગાડ્યું, એ વ્યક્તિ આ વાતને સમજ્યો અને એણે જીવનમાં આની પ્રેક્ટિસ શરૂ કરી, એણે જૈન ધર્મને અપનાવવાની શરૂઆત કરી દીધી. કારણ કે વિતરાગી થવું એ જૈન ધર્મ છે. અને એ વ્યક્તિને જો કોઈ પણ નવા વ્યક્તિની સામે તમે જઈને વ્યક્તિને પ્રાયોરિટી આપશો, એ સાંભળવા માટે તૈયાર નથી થતો. આજે હું એને એમ કહું કે આવું સ્વરૂપ છે, યુ ડોન્ટ લવ એન્ડ હેટ એનીબડી, જસ્ટ બી ન્યુટ્રલ. સો હી આસ્ક કે મને બહુ જ આ સિદ્ધાંતો રૂચ્યા છે, બહુ જ ગમ્યા છે, હવે તમે મને બતાવો કે આવું તમે ક્યાંથી શીખ્યા. ત્યારે અમે કહીએ છીએ કે પરમ કૃપાળુ દેવ કે મહાવીર ભગવાન, એ વ્યક્તિ પછી આવે. અત્યાર સુધી આપણે એમ કર્યું હતું કે આમ કર્યું કે મહાવીર ભગવાનની વાત સાંભળો, આદિનાથ ભગવાનની વાત સાંભળો, એ લોકો કે મને સાંભળવી તમારા ધર્મની વાત. આ જે મેઇન વસ્તુ હતી, જે સ્વરૂપ હતું, એ સ્વરૂપ વૈજ્ઞાનિક સ્વરૂપ છે. અને કોઈ પણ વ્યક્તિ એ સ્વરૂપને સમજે તો ધર્મને એક્સેપ્ટ કરવા તૈયાર થાય.
વ્યક્તિને બીજા નંબર ઉપર રાખો, સ્વરૂપને પહેલા નંબર ઉપર રાખો. અને એટલા માટે જ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમદ રાજચંદ્રજીએ પહેલા જ સ્થાનમાં પહેલી ગાથામાં કહ્યું, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદનમુ શ્રી સદગુરુ ભગવાન. સદગુરુને સેકન્ડ લાઈનમાં રાખ્યા છે, સ્વરૂપને પહેલી લાઈનમાં રાખ્યું છે. અને એ જ કારણ છે કે અત્યાર સુધીમાં આ 56 કન્ટ્રીમાં કોઈ પણ જગ્યાએ ઓસ્પિશિયસ પ્લેસ કોઈ પણ હોય, અમને કોઈ એમ નથી કીધું કે અહીંયા નહીં લાવવા. કારણ કે સ્વરૂપની વાત મુખ્ય કરીને મોર દેન 5000 પીપલ ઇન્કલુડિંગ ક્રિશ્ચિયન એન્ડ મુસ્લિમ એન્ડ ઇન્કલુડિંગ ઓલ પ્રિઝનર્સ ઇન મોમ્બાસા પ્રિઝન, દે હેવ બીકમ વેજીટેરિયન. મોર દેન 5000 પીપલ બીકમ વેજીટેરિયન. એન્ડ એક જ કારણે કે બસ લવ, કમ્પેશન, પોઝિટિવ થિંકિંગ, અવેરનેસ, મોટિવેશન, ટ્રુ હેપીનેસ, સેલ્ફ રિયલાઇઝેશન. વી ડોન્ટ મેન્શન એની પર્ટિક્યુલર રિલિજિયન્સ નેમ એન્ડ વી જસ્ટ યુઝ ધીસ વર્ડ્સ. અને એ સમજી લીધું, ધીરે ધીરે એને પહેલાંથી કનેક્ટ થવા દો. અને અમારું આ સૂત્ર છે આ મિશનના માટે, કનેક્શન બિફોર કરેક્શન એન્ડ હ્યુમેનિટી બિફોર સ્પિરિચ્યુઆલિટી. યુ ડોન્ટ ટ્રાય ટુ કરેક્ટ એનીબડી, જસ્ટ ટ્રાય ટુ કનેક્ટ ટુ પીપલ એન્ડ ધેન લેટ ધેમ કરેક્ટ ધેમ સેલ્ફ. યુ ડોન્ટ ટ્રાય ટુ કરેક્ટ એનીબડી, વી જસ્ટ વોન્ટ ટુ કનેક્ટ ઓલ ઓવર ધ વર્લ્ડ, ઓલ પીપલ ઇન ધ વર્લ્ડ એન્ડ ધેન લેટ ધેમ કરેક્ટ ધેમ સેલ્ફ. એન્ડ હ્યુમેનિટી બિફોર સ્પિરિચ્યુઆલિટી એ અમારો, આખી દુનિયામાં લોકો ધર્મ 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 કરે છે, કોણ ધર્મ નથી કરતું? કોણ મંદિરે નથી જતું? મંદિરે બધા જ જાય છે. સવારના ઉઠીને હિન્દુ હશે તો એના મંદિરે જશે, મુસ્લિમ મસ્જિદમાં નમાજ પડવા જશે, ક્રિશ્ચિયન રવિવારે સવારના તે ચર્ચના અંદર પહોંચી જશે. બધા જ પોતપોતાના દેવી દેવતાઓને ભગવાનને માનવા માટે મંદિર મસ્જિદ ચર્ચ બધું બનાવીને રોજ જાય છે. અને આટલું બધો ધર્મ લોકો દુનિયામાં કરે છે તો છેલ્લા 3000 વર્ષમાં 15000 યુદ્ધ કેમ થયા? ધર્મી લોકોથી દુનિયા ભરેલી છે તો યુદ્ધ કેમ થાય છે? કારણ કે ધર્મની વાતો બધા કરીએ છે, પેલા હ્યુમેનિટી જ નથી, માનવતા નથી. અને એટલા માટે જ તે 47માં ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચે જ્યારે ફાઇટ થયું ને એટલા લોકોની લાશો, એટલા લોહી વહાવ્યા હતા, એટલી બધી ડેડ બોડીઝ આ બાજુ પણ પડી હતી બોર્ડર ઉપર ને એ બાજુ પણ પડી હતી. અને કોણ હતા જેણે લોહી વહાવવા વાળા, તલવારથી કાપી નાખવા વાળા એ કોણ લોકો હતા? એ એવા લોકો હતા જે દિવસમાં 5 વાર નમાજ પડતા હતા. એ એવા લોકો હતા જે સવારે ઉઠીને મંદિરમાં ઘંટી વગાડતા હતા 8 વાગ્યામાં જ તે. એવા લોકો હતા જે ટોપી પહેરીને અને રૂમાલ રાખીને એ જતા હતા ગુરુદ્વારા જતા હતા. તો કેમ પછી આવા લોહી વહાવ્યા? કારણ કે માનતા હતા કે હું મુસ્લિમ, એ માનતા હતા હું હિન્દુ, બંને એ વાતમાં નતા માનતા. વી આર હ્યુમન બિંગ, જસ્ટ ફોરગેટ ઓલ કે કોણ કોણ છે. અત્યારે આ દુનિયાને આની જરૂર છે પહેલા. ધેટ્સ વાય વી હેવ સ્ટાર્ટેડ ધીસ મિશન વિથ ધીસ ટુ સ્લોગન્સ, હ્યુમેનિટી બિફોર સ્પિરિચ્યુઆલિટી એન્ડ કનેક્શન બિફોર કરેક્શન. લીવ અ પ્રેક્ટિકલ લાઈફ. અને એટલા માટે તે નજરની સામે જે તમારી સામે અહીંયા ધર્મ, ક્યાં આ બધા ભેદોમાં પડી ગયા? ક્યાં ભેદોમાં પડ્યા? આ શ્વેતાંબર, આ દિગંબર, એ ભેદોમાં અહીંયા આવી કીધું કે પાણીમાં પરમાત્મા છે, ગાળ્યા વગરનું પાણી તમે નહીં પીવ, એમાં જીવો હોય છે. પણ એ તો નાના જીવ છે, મરે તો શું વાંધો? એ તો નાના છે. બટાટામાં તમે નાના જીવો હોય છે, બટાટા ખાવામાં શું વાંધો છે? નહીં, એ પણ પરમાત્મા છે. આપણે બધા જ માનીએ છે અને સત્ય છે, બટાટામાં જીવો એ નાના નથી, એ પણ પરમાત્મા છે, એ પણ શુદ્ધાત્મા છે, એ પણ આજે બટાટામાં છે, કાલે સિદ્ધશીલા ઉપર છે, એ નાના નથી. તો બટાટા સુધી, વનસ્પતિ સુધી, પ્લાન્ટ સુધી આપણે પરમાત્માની વાત કરીએ કે આમાં પણ જીવ છે ને એમાં પરમાત્મા છે, તો આ સામે બેઠેલા એ કોણ છે? તો કે આ દિગંબર છે, આ દેરાવાસી છે, આ સ્થાનકવાસી છે. એ કેમ પરમાત્મા નથી દેખાતા? અહીંયા અહંકારને ઝટકો લાગે છે. બટાટામાં પરમાત્મા કહેવામાં અહંકારને ઝટકા નથી લાગતા, અહીંયા ઈગો હર્ટ થાય છે. લીવ અ પ્રેક્ટિકલ લાઈફ, અહીંયાથી તે કાપો. કોઈ મારે જાણવું નથી, આઈ ડોન્ટ નીડ ટુ નો હુ આર યુ, ઇટ્સ ઇનફ ફોર મી. આઈ એમ ધ સોલ, યુ આર ધ સોલ, વન સોલ ઇઝ મીટિંગ વન સોલ, ધેટ્સ ઇટ. Why should we distinguish the soul into caste and creed and different sects? ને ધર્મની શરૂઆત, તમે એક નવું જગત દેખશો, જ્યાં દેખશો ત્યાં પરમાત્માનો મેળો દેખાશે. પછી પછી કોઈ ભેદ નથી દેખાતો, પછી એક એવી દશા તમે પામો છો, એક એવી દશાને પામો છો. નાનપણથી તમારા મગજમાં મા બાપે ઠુસાવી દીધું તું, બેટા આપણે સ્થાનકવાસી. નાનપણથી મા બાપે કીધું, બેટા આપણે દેરાવાસી. તમને તો ખબર જ નથી કઈ, તમે તો કોરે કોરા જન્મ્યા હતા, તમે બિલકુલ બ્લેન્ક જન્મ્યા હતા.
આ બધું તમને મગજમાં ઠસાવી દેવામાં આવ્યું હતું. સમાજે ઠસાવ્યું, મા બાપે ઠસાવ્યું હતું. અને સંન્યાસી એ નથી જે મા બાપને છોડી દે અને સમાજને છોડી દે. સમાજને છોડે, સમાજને છોડે એનું નામ સંન્યાસી નહીં, મા બાપને છોડે એનું નામ સંન્યાસી નહીં. પણ સમાજ અને મા બાપે જે તમારી અંદર સ્ટોર કરી દીધું હતું એને રિટર્ન કરી દે. સમાજને અને મા બાપને રિટર્ન કરી દે અને પોતે બ્લેન્ક થઈ જાય, બસ આ સંન્યાસી થઈ ગયો. હવે ઘરમાં રહે, હવે જંગલમાં રહે, એ સંન્યાસી થઈ ગયો. કારણ કે અંદરમાં બીમારી હતી અને ઉપચાર અંદર કરવાનો હતો. આપણી બીમારી અંદરમાં છે અને ઉપચાર કરીએ છીએ કપડામાં. બીમારી આત્મામાં છે અને રંગીન કપડાં પહેરતા હતા, હવે સફેદ પહેરવાના શરૂ કર્યા કે થોડા રિલિજિયસ તો થવું જોઈએ. અધર્મી હતા ને ધર્મી, અને પોતે સફેદ પહેર્યા પછી હવે આ ભાઈ જો સૂટ ને ટાઈ પહેરીને આવ્યા તો એમ લાગ્યું આ પાપી આવ્યો લે. અને તરત જ સૂટ અને ટાઈ દેખતા જ તે આમ લાગે છે આ ખબર છે આ જવાના નરકમાં. સૂટ જો એમનો, પ્રવચનમાં સૂટ પહેરે, પ્રવચનમાં ટાઈ પહેરે. એક બહારની દ્રષ્ટિ જેવી રહી ગઈ, એ વાત વિચારમાં પણ ના આવી કે સૂટ બૂટ ને ટાઈ વાળો પણ અંદરથી છૂટો પડેલો હોઈ શકે છે. ધેર ઇઝ નો કનેક્શન આઉટર લુક અને ઇનર રિલિજિયસ. તમે અંદરથી એવા થઈ જાઓ. બીમારી કેન્સરની શરીરમાં હોય અને કોઈ બીમાર વ્યક્તિના દર્દીના કપડાંને બદલાવી નાખે અને સૂટ બૂટ ટાઈ પહેરી લે તો કંઈ કેન્સર મટે નહીં. બીમારી હતી શરીરની અંદર, ગાંઠ શરીરમાં હતી, કપડામાં નથી, કપડાં બદલાવાથી કંઈ નહીં થાય. બીમારી આત્મામાં છે અને આપણે બધા જ ઉપચાર કરીએ છીએ શરીરમાં, બિકોઝ વી ડોન્ટ વોન્ટ ટુ બી રિલિજિયસ, વી વોન્ટ ટુ શો પીપલ ધેટ વી આર રિલિજિયસ. અને એટલા માટે જ તે આત્મસિદ્ધિ શાસ્ત્રની વાત અમે આ પરમાત્માઓની સામે લઈને આવ્યા છીએ. ભગવાન કે જ્યાં પણ દેખીએ ત્યાં પરમાત્મા દેખીએ અને પરમાત્માનો મેળો જ આપણને દેખાય. ક્યાંય પણ એવો ભેદ ન પડે, કોઈ પણ ભેદમાં આપણે ન પડીએ, એક એવી દશા પ્રગટ થાય. અને આત્મસિદ્ધિ શાસ્ત્ર એક એવું શાસ્ત્ર છે. વાય ડીડ વી સિલેક્ટ આત્મસિદ્ધિ શાસ્ત્ર? કારણ કે અત્યારે જૈન ધર્મના જે શાસ્ત્રો જે આપણી પાસે અવેલેબલ છે, જૈન ધર્મના 1500 સ્ક્રિપ્ચર્સ આપણી પાસે PDF ફોર્મેટમાં અવેલેબલ છે, અને 1500 એ બધા શાસ્ત્રો જે અહીંયા છે એ હું તમને આપું. 1500 શાસ્ત્રમાંથી કોઈ પણ શાસ્ત્ર તમે ખોલો, કોઈ પણ શાસ્ત્રનું કોઈ પણ પાનું ખોલો, કોઈ પણ પાનાનું કોઈ પણ વાક્ય જે તમને ગમે તે એ વાક્ય લઈને આવો, અમે તમને બતાવશું કે એ વાક્ય જે તમે લઈને આવ્યા 1500 સ્ક્રિપ્ચરનું એ આત્મસિદ્ધિમાં ક્યાં લખ્યું છે. અને આના ઉપર અમે 300 જેટલા શાસ્ત્રોના પ્રેક્ટિકલ પ્રયોગ કર્યા અલગ અલગ જગ્યાએ, ગુજરાતમાં, ધરમપુરમાં, અમદાવાદમાં અને અલગ અલગ જગ્યાઓ પર, રાજકોટમાં, હમણાં વડવામાં. એટલા માટે કે કોઈ પણ પ્રકારના પક્ષપાત વિના શ્રીમદ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી છે. માત્ર 90 મિનિટમાં જ આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના થઈ હતી. 90 મિનિટ્સમાં 142 સ્ટાન્ઝાસ. અત્યારે તમે 142 સ્ટાન્ઝાસને જો તમારે કોપી પણ કરવા હોય ને જોઈ જોઈને તો પણ 3-4 કલાક લાગી જશે એ 90 મિનિટ્સમાં. અને એટલા માટે જ તે અમે 90 મિનિટ્સના અંદર આપણું સેશન પણ જે રાખ્યું છે એ ડૉક્ટર મડિયા સાહેબ હમણાં પૂછતા હતા કેટલી મિનિટનું સેશન છે, મેં કહું 90 મિનિટ્સ. તે કે કેમ? મેં કહું 90 મિનિટ્સમાં આત્મસિદ્ધિની રચના થઈ છે. એટલે બે સેશન રાખશું આપણે 90 મિનિટ્સના, પણ રાખશું 90ના. હજી તો વધારે જોતું હોય તો ત્રીજું રાખશું, પણ 90. અને આત્મા જ્યારે મોક્ષે જાય છે ત્યારે 90 ડિગ્રી આમ સ્ટ્રેટ એવી રીતે જ જાય છે. એટલે 90 મિનિટ્સમાં આત્મસિદ્ધિ શાસ્ત્રની 142 ગાથાઓની રચના થઈ હતી. અને 1 સિટિંગમાં 142 ગાથાઓ છે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં. અને નેચરલ એક દિવસ એવો સહેજ ભાવ આવ્યો કે આ વિતરાગી ભગવાનની વાણી 142 દેશોમાં પહોંચે તો કેવું, અસહજ એવો ભાવ આવ્યો. અને એ કે જેમ કે હમણાં હું અંદર દાખલ થયો, બધા લોકો પૂછતા હતા હાઉ ડુ યુ નો સો મેની લેંગ્વેજીસ,
અમે કોઈ ભાષા શીખી નથી, કોઈ ભાષા જાણી નથી, કોઈ ભાષા શીખવા માટે અમે ગયા નથી. ન અમે જાપાનીઝ શીખી છે, ન ચાઇનીઝ મેન્ડેરિન કોઈ શીખી છે. બટ આઈ લેન્ડેડ ફર્સ્ટ ટાઈમ ઇન ચાઇના. ઓન ધ વેરી ફર્સ્ટ ડે આઈ ગેવ લેક્ચર ઇન મેન્ડેરિન. આઈ લેન્ડેડ એટ જાપાન, આઈ ગેવ લેક્ચર ઇન જાપાનીઝ. એન્ડ ટિલ ટુડે આઈ હેવ બીન દિસ ઓલ કન્ટ્રીઝ એન્ડ આઈ હેવ ગિવન લેક્ચર ઇન ધોઝ કન્ટ્રીઝ લોકલ લેંગ્વેજીસ. No one country in the world I felt that I am entering to that country first time. And this is the reason thought arise in my mind that if I have ability to translate the scripture in various languages, so why don't I use this knowledge to spread and establish principles and scriptures explained by omniscient God. અને એટલા માટે તે અત્યાર સુધીમાં મોસ્ટલી સાઉથ ઇસ્ટ એશિયાના કન્ટ્રીમાં સિંગાપોર, ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઈલેન્ડ, લાઓસ, વિયેટનામ, કંબોડિયા, ચાઇના, હોંગકોંગ, ફિલિપિન્સ, તિમોર લેસ્તે, પપુઆ ન્યુગિની, ફિજી, માઇક્રોનેશિયા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, માર્શલ આઇલેન્ડ, સોલોમન આઇલેન્ડ, આ બધા જ જગ્યા અલગ અલગ કન્ટ્રીઝમાં આપણું આ મિશન અત્યારે સફળ થયું છે. આ બાજુ આફ્રિકામાં પણ એવી રીતે કેન્યા, ટાન્ઝાનિયા, રુવાન્ડા, બુરુંડી, કોંગો, પછી મોઝામ્બિક, ઝામ્બિયા, ઝિમ્બાબ્વે, સાઉથ આફ્રિકા, આ બધી જગ્યાઓ ઉપર થયું. અને હવે આ બાજુ અમેરિકા બાજુમાં હવે અત્યારે આ કૃપાળુદેવની વાણી, હમણાં લંડનમાં પણ ત્યાં બ્રિટિશ લાઇબ્રેરીમાં આત્મસિદ્ધિ શાસ્ત્રની સ્થાપના થઈ. અને અલગ અલગ જગ્યા ઉપર આપણો મેઇન ટાર્ગેટ છે નેશનલ લાઇબ્રેરી, લાઇબ્રેરીઝના અંદર. અને આવી રીતે અમેરિકામાં પણ જેમ કે લોસ એન્જલસ, ફિનિક્સ, પછી માયામી, શિકાગો, એ સાથે ન્યુયોર્ક, ન્યૂજર્સી, ડેલાવેર અને ફિલાડેલ્ફિયા, અને એવી રીતે અહીંયા પણ અલગ અલગ લાઇબ્રેરીઝમાં આત્મસિદ્ધિ શાસ્ત્રની હોસ્પિટલમાં જે ચેપલનું ત્યાં હોય છે સેન્ટર, જે બધા જ ફેઇથ માટે લોકો માટેનું, ત્યાં પણ આત્મસિદ્ધિની સ્થાપના થાય છે. એટલે એ કે આ વાણી જગતના બધા જીવો સુધી પહોંચે. અને કૃપાળુ દેવ જે નિષ્પક્ષ ભાવે કોઈની પણ ક્રિટિસાઇઝ કરી નથી. કારણ કે કોઈને પણ નીચા કરીને તમે ક્યારેય પણ મહાન ન બની શકો. મને એક ઘટના સ્મરણમાં આવી, ઇંગ્લેન્ડની ઘટના છે. ઇંગ્લેન્ડમાં એક રાજા હતા અને રાજાએ એક વ્યક્તિને કહ્યું કે તમારે ફ્રાન્સ જવાનું છે અને ફ્રાન્સમાં તમારે અહીંના ઇંગ્લેન્ડના રાજદૂત બનીને જવાનું છે, એમ્બેસેડરના રૂપમાં. એ વ્યક્તિએ કીધું કે મહારાજ મને નહીં મોકલો, કોઈ બીજાને મોકલો, કારણ કે ફ્રાન્સમાં ઇંગ્લેન્ડના લોકોનો બહુ વિરોધ થાય છે અને મને ત્યાં મારી નાખશે ક્યાં. હું બૈરા છોકરાવાળો માણસ, કોઈ એકાદો કોઈ બ્રહ્મચારી હોય અને કોઈને મોકલો, મને નહીં મોકલો. એને ઘણી રિક્વેસ્ટ કરી રાજાને, પણ રાજાએ કીધું કે ના, તમારે જ જવાનું છે. એટલે ડરતા હતા, કહેતા રાજા કે તમારે જ જવાનું છે, આ કે પણ ત્યાં મારું ગળું કાપી નાખશે તો મારી ડોક ઉડાડી દેશે ત્યાં, તમને ખબર છે. રાજા કે જો મને ખબર પડી કે ફ્રાન્સમાં તમારું ગળું કાપી નાખ્યું, ડોક ઉડાવી દીધી, અમે અહીંયા ઇંગ્લેન્ડમાં હજારો ફ્રેન્ચ લોકોના ગળા કાપી નાખશું. તું ચિંતા શું કામ કરે છે, જા તું. ત્યારે એ વ્યક્તિએ, એ વ્યક્તિનું નામ હતું મૂર, મૂરે રાજાને કીધું કે વાત સાચી કે તમે હજારો અહીંયા ફ્રેન્ચ લોકોના ડોકા કાપી નાખશો, પણ એમાં એક માથું એવું હશે જે મારા બોડી ઉપર સ્ફિટ થાય, પરથી મારું તો ગયું ને, તમે હજારોના કાપી નાખો. એનો કહેવાનો હતો અર્થ એ કે હજારોના માથાને કાપીને એકને તમે નવું જીવન ન આપી શકો. તમે હજારો લોકોની ક્રિટિસાઇઝ કરીને તમે પોતાને મહાન ન બનાવી શકો. પોતાને મહાન બનાવવો હોય તો પોતાનામાં કંઈક અચીવ કરો. અને કૃપાળુ દેવે આ વાત આત્મસિદ્ધિ શાસ્ત્રમાં 142 ગાથામાં લખી. બધાને આ કહીએ છીએ એટલા માટે કારણ કે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં 142 સ્ટાન્ઝાસ છે. અત્યારે SMS નો જે જમાનો છે, SMS ના જમાનામાં આપણે બધાને શોર્ટ ફોર્મમાં લખવાની બહુ આદત છે. એટલે કોઈ છોકરો છોકરી કોઈને એકબીજાને કોઈને પણ લવ કરતા હોય તો આપણે કોઈને આઈ લવ યુ કેવું હોય તો આઈ લવ યુ માં આપણે શોર્ટ ફોર્મમાં કહીએ 143. 143 ન ખબર હોય જો સમજી લેજો. તો વન કેતા આઈ કેતા વન, વન લેટર,
લવ માં એલ ઓ વી ફોર લેટર અને વાય ઓ યુ કેતા થ્રી લેટર, એટલે 143 એટલે એવી રીતે વપરાય છે. 143 શોર્ટ ફોર્મ એવી રીતે બધા જ, તમને નથી ખબર કોઈને, લે હવેથી કેજો. એક એ જમાનો હતો જયારે કેતા હતા, હવે કેવાનું બંધ થઈ ગયું. ઘણી જગ્યાએ આવું થાય કે નવા નવા હોય થયા હોય ત્યારે એમ કેતા હોય કે આપણે કઈક સાત કે આઠ, સાત ભાવ કે આઠ ભાવ સાથે રહેશું ને એવા વચન આપતા હોય એમ શરૂઆતમાં બધાય. પછી તો એક ભવે ભારે પડતો હોય કે આ ભાવ ક્યારે પૂરો થાય, ક્યારે આ સાતમો હતો પછી એમ સમજી લે. પણ એ જે છે 143 કે આઈ લવ યુ, કૃપાળુ દેવ કહે છે કે બીજાને નહીં, તમે પોતાને પ્રેમ કરો એટલે પોતાનામાં લીન થાવ, એટલે આઈ લવ મી, એટલે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં 142 સ્ટાન્સસ છે એ બતાવે છે. આઈ લવ મી, હું મારા પોતાના આત્મામાં લીન થાવ છું, મારે જગતમાં લીન નથી થવું. અને એટલા માટે આત્મસિદ્ધિ શાસ્ત્રના અંદર જે 142 સ્ટાન્સસ છે, શુદ્ધ આત્માની ચર્ચા કરી છે અને કીધું છે કે આ સ્વરૂપ તમારી અંદર છે. મુઠ્ઠીમાં તમે આમ બંધ ચાવી રાખી છે અને ઘરની બહાર તમે નીકળ્યા છો અને આખા યાદ આવ્યું ચાવી તો રહી ગઈ ઘરમાં, આખા ઘરમાં ચાવીને શોધો છો, ચાવી ક્યાં ગઈ, ચાવી મુકાઈ ગઈ, ક્યાં ગટપણ આવી ગયું છે, યાદ નથી રહેતું ચાવી ક્યાં ગઈ, ચાવી ક્યાં ગઈ, ચાવી હાથમાં છે. અને જેવું આમાં મુઠ્ઠી ખોલીને જોયું તો તમે કીધું ચાવી મળી ગઈ, ઓ ચાવી મળી ગઈ, ચાવી નથી મળી ગઈ, કારણ કે ચાવી ખોવાણી જ નથી. ચાવી નથી ખોવાણી, ચાવીનું જ્ઞાન ખોવાઈ ગયું હતું. દુનિયાની કોઈ વસ્તુ ખોવાતી નથી, વસ્તુનું જ્ઞાન ખોવાઈ જાય છે ને આપણે કહીએ છીએ વસ્તુ ખોવાઈ ગઈ. અને વસ્તુનું જ્ઞાન ખોવાઈ ગયું હતું ને વસ્તુનું જ્ઞાન પાછું આવ્યું અને આપણે કહીએ છીએ કે ચાવી મળી ગઈ. જ્ઞાન મળ્યું છે, ચાવી નથી મળી, એવું જ્ઞાન મળ્યું કે ચાવી અહીંયા છે. જ્ઞાનમાંથી વસ્તુ ખોવાય છે, વસ્તુ વસ્તુની પાછળ નથી ખોવાતી, જ્ઞાનમાંથી ખોવાય છે. અને જ્ઞાનમાં ખોવાયેલી વસ્તુ જે હોય એ જ્ઞાનમાં જ પાછી મળી શકે, કારણ કે જે વસ્તુ જ્યાં ખોવાણી હોય ત્યાંથી મળી શકે. તો પરમાત્મા મંદિરમાં, મસ્જિદમાં અને ચર્ચમાં નથી ખોવાયા, પરમાત્મા જ્ઞાનમાંથી ખોવાઈ ગયા છે. અને જ્ઞાનમાં જ્યાં ખોવાયા છે ને જ્ઞાનમાં જ પરમાત્માને દેખી લેવા, એનું નામ પરમાત્માની પ્રાપ્તિ છે. પરમાત્માની પ્રાપ્તિ એ છે કે જ્ઞાનમાં જાણી લેવું. આત્માને શોધવા લોકો મંદિરમાં જાય છે, કોઈ પરમાત્માને શોધવા મસ્જિદમાં જાય છે, કોઈ ચર્ચમાં જાય છે. પણ જ્યારે મળે છે ત્યારે ખબર પડે છે 3.5 હાથના દેવાલયમાં જ પરમાત્માનો વાસ હતો. મેં શોધ્યા હતા બધે બહાર, આ બોધ અંદરમાં થાય. અને એ જ્ઞાનમાં જ ખોવાયેલા હતા. અહીંયા જ જે છે બધો વૈભવ અહીંયા હતો. જાપાનમાં એક ઘટના એક ઘટી કે 30 વર્ષ સુધી ભીખ માંગવા વાળો વેપારી એક જગ્યા ઉપર, એ ભિખારી એક ભીખ માંગતો હતો અને 30 વર્ષ સુધી ભીખ માંગી. ગામના લોકો નારાજ થઈ ગયા હતા, આ મરે તો સારું, કારણ કે નાય નહીં, ધોવે નહીં, કઈ નહીં, કપડાં મેલા એવા, ને બસ આ મરે તો સારું. ગામના લોકો કે એનું મરણ થયું. ગામના લોકોએ તાત્કાલિક એને વિધિ કરી નાખી, બાળી જ નાખ્યો, કારણ કે બહુ વાસ આવતી હતી, કોણ દફનાવવાના ચક્કરમાં પડે. અને એના કપડાં જે ત્યાં પડ્યા હતા પોટલીમાં કંઈ એવા કપડાં તે બાળી નાખ્યા. એના વાસણ જે હતા વાસણ નદીમાં પધરાઈ દીધા, બધું જ તે ત્યાંથી એવું સાફ કરી નાખ્યું, ખબર જ ન પડે કે અહીંયા કોઈ ભિખારી હતો. વાસ જી આવતી હતી કારણ કે 30 વર્ષ સુધી ત્યાં ત્યાં બેઠો રહ્યો હતો. એટલે ગામના લોકોને વિચાર આવ્યો કે થોડી જમીન ખોદાવી નાખીએ અને જમીન ખોદાવીને માટી પણ નદીમાં પધરાવી દઈએ, બહુ વાસ આવે. જેવી જમીન ખોદી અંદરથી જોયું કેટલા કિલોગ્રામ સોનું નીકળ્યું. 30 વર્ષ સુધી સોના ઉપર બેસીને એને ભીખ માંગી હતી. એ સ્ટોરી જ્યારે મેં વાંચી ત્યારે મને એ ભિખારીની સ્ટોરી નહીં, મને આપણા બધાની સ્ટોરી લાગી. અંદર જ અનંત સુખ ભરેલું છે, અહીંયા જ ભરેલું છે. ને આપણે માંગીએ છીએ પર વસ્તુ પાસે, પત્ની મને સુખ આપ, દીકરા મને સુખ આપ, ગાડી મને સુખ આપ, ને સંપત્તિ મને સુખ આપ. સુખ હતું અહીંયા. આશ્ચર્ય થાય કે હરણ કસ્તુરીની શોધમાં નીકળે છે
હરણ કસ્તુરીની શોધમાં નીકળે છે એ આશ્ચર્ય થાય, પણ મને એમાં આશ્ચર્ય નથી થતું. આશ્ચર્ય તો ત્યાં